નમસ્કાર મિત્રો, આજે હું તમને જે ગાર્ડન છે એના વિશેનો વિડીયો બતાવીશ. આ મારો ઇન્ડોર પ્લાન્ટ છે જે મેં નીચે રાખેલો છે અને હવે ઘરમાં મૂક્યો છે. એ સિવાય મારા પાસે ઘરમાં તુલસી છે, એ તુલસીની હું રોજ પૂજા કરું છું, એ મેં નીચે રાખી છે. અને જે મારા ધાબા ઉપર છે એ પ્લાન્ટ હું તમને બધા બતાવીશ. અમારા ધાબા ઉપર ઘણા બધા વાંદરા આવ્યા હતા અને એમને બધું બહુ જ બગાડી નાખ્યું છે, એટલે હું વ્યવસ્થિત વિડીયો નથી કરી શકી. પરંતુ હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે હું તમને બધા બતાવીશ. હાલ ખાલી બતાવું છું કે આ રીતના મારી પાસે પ્લાન્ટ છે. આ નોબીચી છે, એ સિવાય આ રીતના જે પથ્થર બધા સ્ટોન પડ્યા છે એને પણ મારે ડેકોરેટ કરવાના છે. આ ડમરાનો છોડ છે, એલોવેરા છે, ગુલાબ છે અને આ બધા ટોયઝ છે નાના નાના, એ પણ મેં સરસ સજાવ્યા હતા. પરંતુ વાંદરાઓ આવ્યા એટલે એમને મારા કુંડા પણ એટલા તોડી નાખ્યા છે. આ ગુલાબનો એક છોડ છે, બે ગુલાબના છોડ છે. પછી આ જે છે તુલસી મૈયા છે, ખૂણામાં જે બધી છે તુલસી માતાના બધા છોડ છે. પછી આ ગલગોટો છે જેમાં પીળા ફૂલ આવે છે એ છે. પછી આ બધા જે સો પ્લાન્ટ સોપીસ છે. પછી આ નોબીચી છે, એલોવેરા બધા જોડે જોડે મૂકી દીધા છે હમણાં, કારણ કે મારી પાસે એટલો સમય પણ નહોતો. અને આ જે છે એ મેં જે બનાવેલું છે કલરનો ડબ્બો આવે છે એમાં કરેલું છે. પછી આ થર્મોકોલ છે, એ થર્મોકોલમાંથી હું એક ગાર્ડન જેવું બનાવવા માંગતી હતી, એના માટે મેં એમાં બધા નોબીચી મૂક્યા છે, પણ એ પણ હું ના કરી શકી કારણ કે જે બધા મારા પ્લાન્ટ્સ છે એ બધા એમને વેરવિખેર કરી નાખ્યા છે. આ મરચાંનો નાનો પ્લાન્ટ છે, એ પણ મારું એક કુંડું હતું, એ પણ એ જે વાંદરાઓ આવ્યા એના હિસાબે બધા તૂટી ગયા છે. પછી મેં જે સાડી અને દુપટ્ટાની નેટ બનાવી હતી તો એ નેટ પણ મારી તોડી નાખી છે. અને જે તુલસીનું કુંડું હતું મોટું એ પણ તોડી નાખ્યું છે. મરચાંના નાના નાના છોડ હતા એ પણ તોડી નાખ્યા છે, ઘણું નુકસાન કર્યું છે. હવે નેક્સ્ટ ટાઈમ હું ફરીથી આ બધું કરીશ અને ફરીથી બધું બતાવીશ તમને. આ જે છે એ વેલ છે, મની પ્લાન્ટ. મની પ્લાન્ટની વેલ બહુ જ ગ્રોથ થયો હતો, એ પણ મારી ડેમેજ કરી નાખી. નોબીચીના બધા નાના નાના મેં બહુ જ કુંડા બનાવ્યા હતા, એ પણ ડેમેજ થઈ ગયા છે. આ જે છે એ તુલસી છે, તુલસીની બાજુમાં પીળા ફૂલ આવે છે ને જે ગલગોટાના, એનું છે પ્લાન્ટ. એની બાજુમાં ડમરો છે, ડમરો થોડો થયેલો છે, ડમરો એની અંદર જ એની જાતે થયો છે. બાજુમાં બીજો પ્લાન્ટ હતો એના બીજ પડ્યા હતા એમાંથી ડમરો થયો છે. આ એક નાની એવી વેલ છે. પછી મીઠો લીમડો ખરો ને, એ પણ થયો હતો સરસ. તો મીઠા લીમડાનો જે છોડ છે એ પણ ડેમેજ થઈ ગયો અને મેં એને લઈને બીજામાં ટ્રાન્સફર કર્યો છે. એમાં હવે એનો ગ્રોથ થશે ત્યારે હું તમને બતાવીશ. આ જે બ્લુ કલરનો ડબ્બો છે એમાં મેં ઓનિયનના બીજ નાખેલા છે. ઓનિયન હોય ને એને કટ કરીને ડાયરેક્ટ કરેલું છે. આ જે છે મીઠા લીમડાનો છોડ છે, એ ડેમેજ થઈ ગયો તો પછી મેં આમાં કર્યું છે. હવે થાય છે તો સારું છે, નહીં તો મારે નવો જ લાવવો પડશે એનો છોડ પણ. આ જે રકાબી જોઈ રહ્યા છો એ રીતના ઘણી બધી વસ્તુઓ હતી, બધી તોડી નાખી છે. એની જોડે જે પીસ છે એ પણ તોડી નાખ્યું હતું. આ મેથી થયેલી છે, આ મેથી પણ સરસ એવી થઈ હતી, પણ મંકીઝ બધા આવ્યા અને એને બધું વેરવિખેર કરી નાખ્યું છે. મારી બધી મહેનત નકામી ગઈ છે, બહુ જ સરસ કરી હતું અને બધું બગાડી નાખ્યું છે. હવે હું નવેસરથી કરીશ. આમાં પણ મેં બીજ નાખેલા છે મરચાંના, આ મરચાંના બીજ થયા છે. પછી કાકડીના બીજ પણ નાખેલા છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ છે. આ નાના નાના કપ્સ છે એને પણ હું ડ્રો કરવાની છું. આપ જોઈ શકો છો ને કે જે નેટ હતી મારી એ નેટ પણ આખી તોડી નાખી છે. એની ઉપર જે વાંદરાના બચ્ચાઓ હોય એ ઝૂલા ઝૂલા રમતા હતા અને ખૂબ જ નુકસાન કર્યું છે. મિત્રો, હવે નવેસરથી હું તમને મારો જે વિડીયો છે એ પોસ્ટ કરીશ અને ગાર્ડન છે એ ગાર્ડન આખું સરસ બનાવીશ અને પછી હું પોસ્ટ કરીશ. જેમ જેમ મારા ફ્લાવર્સ આવશે તેમ તેમ હું તમને નવી નવી રીતે બતાવતી રહીશ. એમ એ સિવાય હું કમ્પોઝ પણ બનાવવાની છું.